આપણી જ રિસ્પોન્સિબિલિટી છે એન્વાયરમેન્ટ. ઇકો ફ્રેન્ડલી વસ્તુ વધારે યુઝ કરવી જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પર્યાવરણને લઈને. ક્લાઇમેટ ચેન્જ કે જે અત્યારે દુનિયાભરમાં ચર્ચાતો મુદ્દો છે, ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણને લગતી વાતો દરેક જગ્યાએ કરવામાં આવતી હોય છે, પણ દરેક લોકો ક્યાંક એટલા જાગૃત જોવા મળતા નથી. દરેક લોકો માત્ર માત્ર એમ જ કહેતા હોય છે કે ના, અત્યારે હાલ તો પર્યાવરણને લઈને કામ કરવું છે, કામ કરવું છે, કામ કરવું છે, પણ ક્યાંક કામની સાથે સાથે અવેરનેસ પણ અત્યારે હાલ તો જે ફેલાવી બહુ જરૂરી જોવા મળતી હોય છે. અને આ અવેરનેસ યુથ એકલાનું અત્યારે હાલ જવાબદારી નથી, દરેક લોકોની એક જવાબદારી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ યુથની સાથે સાથે દરેક લોકો ક્યાંક ને ક્યાંક પર્યાવરણને લગતી કામગીરી અત્યારે હાલ તો જે કરી રહ્યા છે, અને સાથે દરેક લોકોમાં એક જાગૃતતા ફેલાવવાનો પણ એક જે શરૂઆત પણ કરી રહ્યા છે. આવો જોઈએ કેવી રીતની આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અને સાથે સાથે દરેક લોકો કેવી રીતે પર્યાવરણને લઈને આગળ પણ આવી રહ્યા છે. દર્શક મિત્રો, એક બાજુ પર્યાવરણ દિવસની તો આપણે વાત કરી રહ્યા છીએ, પણ પર્યાવરણ દિવસની અસલ ઉજવણી અત્યારે તો કેવી રીતે કરવી, પર્યાવરણને લગતી અત્યારે તો જાગૃતિ કેવી રીતે ફેલાવવી તે જાણવા માટે અત્યારે તો આપણે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવી ગયા છે. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં હેપી સ્ટ્રીટ છે. હેપી સ્ટ્રીટમાં અત્યારે તો પર્યાવરણને લગતા અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. અલગ અલગ કાર્યક્રમોની સાથે સાથે ક્યાંક જાગૃતિ અત્યારે તો પર્યાવરણ દિવસને લઈને અત્યારે તો કેવી રીતે ફેલાવવી, લોકોને અત્યારે તો પર્યાવરણને લઈને અત્યારે એક મેસેજ કેવી રીતે આપવો તે એક જાણવાનો પ્રયત્ન, અને તેની સાથે સાથે આ જાગૃતતા કેળવવાનો એક પ્રયત્ન અત્યારે તો અમદાવાદમાં કરવામાં આવતો હોય છે. યુવા વર્ગ અત્યારે તો અમદાવાદ ખાતે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અત્યારે તો આવ્યો છે. અલગ અલગ પર્યાવરણને લગતી માહિતીઓ પણ તેઓ ફેલાવી રહ્યા છે. સાથે જ્યારે આપણે અમદાવાદના જો હેપી સ્ટ્રીટ વિસ્તારની વાત કરીએ તો આપણે અહીંયા જોઈ રહ્યા છો કે એક બાજુ અલગ અલગ સ્ટોલ્સનું પણ અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં અલગ અલગ રીતે કે અત્યારે પર્યાવરણને લઈને કેવા પ્રકારનું જાગૃતતા અત્યારે તો કેળવવી જોઈએ, કેવી પ્રકારની અત્યારે તો વ્યવસ્થા થવી જોઈએ, કે જેમાં અત્યારે પર્યાવરણને લગતી માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચે અને ક્યાં પહોંચે તેનું એક આયોજન પણ કરવામાં આવતું હોય છે. સાથે સાથે અત્યારે જ્યારે આપણે આ એક સ્ટોલની એક મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, કે જેમાં પર્યાવરણને લગતી અત્યારે તો જે જાગૃતિ અત્યારે તો કેળવવા માટેનો એક જે પ્રયત્ન હાથ ધરવામાં આવતો હોય છે, અને અહીંયા જે રીતે ટેસ્ટ યોર બ્રેઇન કરીને જે એક એમ કહેવાય ને કે અત્યારે એક બતાવવામાં આવી રહ્યું છે કે અત્યારે પર્યાવરણ શું છે, કેવી રીતે છે, તેના માટેના અત્યારે તો જે કાર્યક્રમો પણ અલગ અલગ કેવી રીતે કરવામાં આવતા હોય છે, જાગૃતતા પણ કેવી રીતે કેળવવામાં આવતી હોય છે તે પણ અત્યારે તો એક બહુ જ મહત્ત્વની બાબત છે. આપણી સાથે સૌથી પહેલાં સ્ટોલથી એક લેડી આપણી સાથે જોડાયા છે, જે આપણું નામ દક્ષા દુધાત. દક્ષાબેન, અત્યારે હાલ આપણે પર્યાવરણને લગતું જે અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છો, લોકોને અત્યારે હાલ તો પર્યાવરણને લઈને જાગૃતતા અત્યારે ક્યાંક જોવા મળતી નથી, પર્યાવરણ શું છે એવું પણ ક્યાંક ખબર હોતી નથી. અત્યારે હાલ તો માત્ર માત્ર એમ કહેવામાં આવે છે કે ટ્રી પ્લાન્ટેશન કરી દો એટલે બધું સારું, પણ અત્યારે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેના માટે આપ શું કરી રહ્યા? ટ્રી પ્લાન્ટેશન તો એના માટે સૌથી વધારે જરૂરી વસ્તુ છે, અને એના સિવાય પણ આપણે જે રીતે પ્લાસ્ટિકનો યુઝ કરી રહ્યા છે એમાં થોડું ઘટાડો કરવાની જરૂર છે, અને એ સિવાય જે રીતે વૃક્ષોને કાપવામાં આવે છે તો એ પણ જેટલું બને એટલું ઓછું કરવામાં આવે. અને સાથે જ્યારે એક યુવા વર્ગ અત્યારે પર્યાવરણને લગતી ક્યાંક માહિતી મેળવવા માટે આવતો હોય છે, દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, કંઈક ને કંઈક નવું વસ્તુ અત્યારે શીખવી બહુ જરૂરી છે, આપને શું લાગે ના પર્યાવરણમાં અત્યારે નવું શું અત્યારે યુવા વર્ગે અત્યારે શીખવું બહુ જરૂરી? યુવા વર્ગે એક તો ડિસિપ્લિન શીખવાની વધારે જરૂર છે, વધારે થોડા કોન્શિયસ બને, પોતાની જે હેબિટ્સ છે એમાં થોડા એવા સામાન્ય ચેન્જીસ લાવે, જે ગ્લોબલ વોર્મિંગ છે અને ખાસ વોટર છે એનો જે રીતે બેફામ યુઝ કરવામાં આવે છે, તો આવી નાની નાની ઘણી બધી બાબતો છે એમાં એ લોકો થોડું ધ્યાન રાખવાનું શરૂ કરે. અત્યારે પર્યાવરણની વાત કરીએ છીએ પણ ક્યાંક પર્યાવરણની જાળવણી એવી જોવા મળતી નથી, એના પ્રત્યે એવી કોઈ જાગૃતતા જોવા મળતી નથી. યુવા વર્ગે અત્યારે તો આગળ આવવું જોઈએ, તમે આગળ આવ્યા છો, યુવા વર્ગને અત્યારે તમે શું કહેશો કે અત્યારે કેવી રીતે આગળ આવવું બહુ જરૂરી છે? યુવા વર્ગને થોડું ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. એમને એવું લાગે છે કે આપણે બસ મોબાઈલ અને પિઝા, હા, તો આ બસ એનાથી આગળ આપણી લાઈફ નથી, પણ હકીકતમાં એમને થોડું બહાર નીકળવાની જરૂર છે, રસ્તા પર આવવાની જરૂર છે, માટી સાથે જોડાવવાની જરૂર છે. આપણું જે કુદરત છે પર્યાવરણની સાથે થોડા જોડાશે, આપોઆપ એમના અંદર અવેરનેસ આવશે,
અને જે ખરેખર જે કરવાની જરૂર છે એ લોકો પણ કરતા થશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં જ્યારે યુવા વર્ગની વાત કરતા એ છે, યુવા વર્ગ અત્યારે હાલ શીખ્યો છે, સમજ્યો છે અને ક્યાંક અત્યારે હાલ તો આગળ આવવાનો એક પ્રયત્ન પણ કરતા હોય છે. પર્યાવરણની વાત કરીએ, પર્યાવરણની વાત દરેક લોકો કરતા હોય છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, પર્યાવરણને લગતી અત્યારે તો જાગૃતતા અત્યારે હાલ તો મેળવવી બહુ જરૂરી છે, આગળ વધવું પણ અત્યારે તો બહુ જરૂરી છે. પણ આ આગળ વધવાની સાથે સાથે આગામી સમયમાં કેવા પ્રકારનો અત્યારે તો જે કાર્યક્રમ અત્યારે હાથ ધરવામાં આવશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. દર્શક મિત્રો, પર્યાવરણની વાત કરીને પર્યાવરણમાં પણ અલગ અલગ જ્યારે કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે, જાગૃતતા કેળવવાનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવતો હોય છે. યુવા વર્ગ અત્યારે હાલ તો અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં અત્યારે હાલ તો જ્યારે પહોંચતો હોય, માત્ર હું લો ગાર્ડનની વાત નથી કરતો, આ કાર્યક્રમ દરેક જગ્યાએ અત્યારે તો થવા બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે પર્યાવરણની વાત કરતા હોઈએ છીએ, પર્યાવરણને સમજવું બહુ જરૂરી છે, જાણવું બહુ જરૂરી છે, જાગૃતતા પણ અત્યારે તો કેળવવી બહુ જરૂરી છે. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ પણ એ જ યથાવત જોવા મળતો છે કે ના, અત્યારે તો પર્યાવરણની જાગૃતિ અત્યારે તો કેવી રીતે ફેલાવવામાં આવતી હોય છે. આપ અહીંયા પણ જોઈ શકો છો કે ના, અત્યારે ક્યાંક જાગૃતતા કેળવવા માટે એક પેઇન્ટિંગનું અત્યારે આયોજન કરવામાં આવે છે. બાળકો અત્યારે તો અલગ અલગ પેઇન્ટિંગ્સ પણ કરતા હોય છે કે ના, અત્યારે એન્વાયરમેન્ટ શું છે એ પણ એક અહીંયા જે જાણવા માટેનો એક જે પ્રયત્ન ધરવામાં આવતો. યુવા વર્ગ અત્યારે તો તેને પ્રોત્સાહિત કરવા માટે, આગળ વધારવા માટે ક્યાંક ઘણો બધો અત્યારે આગળ પણ જોવા મળી રહ્યો છે. અને સાથે જે અત્યારે આખો જે આ કાર્યક્રમ છે અને તેની ઉપરથી એમ કહી શકાય કે ના, અત્યારે યુવા વર્ગ ઘણો આગળ પણ જોવા મળી રહ્યો છે. આ એક મિત્ર આપણી સાથે જોડાયા, તારું નામ શું છે? રિયાંશ. આ તે શું બનાવ્યું? ફ્લાવર્સ. ફ્લાવર્સ કેમ બનાવ્યા? ક્યુકિ હમે અપને દેશ કો હે ના અચ્છા રખના ચાહિએ, પેડ નહીં કાટને ચાહિએ. એન્વાયરમેન્ટ કો લેકે આપ અપને દોસ્તો કો ક્યા કહેતે હો? કે તુમ બડે હોગે ના તો પેડ મત કાટના. પેડ મત કાટના, ઓકે. ઓર સાથ મે એક બહોત હી મહત્વપૂર્ણ વો બાત હોતી હૈ કે એન્વાયરમેન્ટ કો લેકે સબ લોગ બાત કરતે હૈ મગર કામ ભી કરના ચાહિએ, એસા નહીં લગતા હૈ આપકો? હા. ઓકે. દર્શક મિત્રો, ચોક્કસ એક બહુ મહત્વની બાબત છે કે જ્યારે એન્વાયરમેન્ટને લગતી અત્યારે હાલ બાબત કહી રહ્યા છે. આપણી સાથે એક બેન પણ અત્યારે હાલ તો જોડાયા છે. જી, આપનું નામ? પ્રિયંકા. પ્રિયંકાજી, આપણે જ્યારે એન્વાયરમેન્ટની વાત કરતા હોઈએ છીએ પણ લાખ દરેક લોકો અત્યારે હાલ તો એમ જ જોવા મળતા હોય છે કે ના, એન્વાયરમેન્ટ આ શું છે કે શું નહીં, પણ ક્યાંક જાગૃત એ પ્રમાણેની જોવા મળતી નથી, તેના લઈને? એન્વાયરમેન્ટ કે લીએ મેં એ કહેના ચાહુંગી કે આજકલ ઇલેક્ટ્રિસિટી હો યા ટ્રીઝ હો, छोटी छोटी चीज़ें जैसे बच्चों को अपन अगर सिखाए कि स्विच ऑफ करो तो उससे भी अपने थोड़ी थोड़ी छोटी चीज़ों से इलेक्ट्रिसिटी सेव कर सकते हैं. जैसे ब्रश कर रहे हैं तो टैप से नहीं, मग से यूज़ करो ताकि उससे कुल्ला करो. तो वो ऐसी छोटी छोटी चीज़ें अगर बच्चों को सिखाएंगे, इन छोटी चीज़ों से अपन बड़ी चीज़ें भी कर सकते हैं, तो वैसे अपन अपना एनवायरनमेंट सेव कर सकते हैं छोटी छोटी चीज़ों से. तो मैं चाहती हूँ कि आप बच्चों को सिखाएं ऐसी छोटी चीजें ताकि वो घर पे अगर सेव करेंगे तो बाहर जाके भी वो वैसे ही करेंगे. प्रियंका जी, एक एक चीज बहुत ही महत्वपूर्ण है कि जब हम एनवायरनमेंट की बात करते हैं मगर सब लोग यही कहते हैं कि नहीं, ये जिम्मेदारी सिर्फ और सिर्फ यूथ की है. यूथ अभी क्या कर रहा है एनवायरनमेंट के लिए? देखो, यूथ की नहीं है, आई थिंक ईच एंड एवरी पर्सन के, भले वो छोटा बच्चा ही क्यों ना हो, अगर वो बच्चे से ही सीखेगा तो वो बड़ा होकर अपने आप ही करेगा. अगर अपन बच्चों को ही अच्छे से सिखाएंगे, वो होता है ना जो बचपन की चीज़ें होते हैं वो बड़े जाके भूलते नहीं हैं. तो मैं यही बोलती हूँ कि आप बच्चों से ही सिखाओ उनको कि कैसे हर चीज़ अपन सेव कर सकते हैं, तो वो बड़े होकर अपना भी करेंगे. तो अपने को यूथ को समझाने की ज़रूरत ही नहीं पड़ेगी. प्रियंका जी, अभी अगर हम सेव ट्रीज की बात कर रहे हैं, सेव वर्ल्ड की बात कर रहे हैं, मगर कहीं पे ऐसा भी लग रहा है कि नहीं, ये सिर्फ और सिर्फ बातें ही हो रही है, कहीं पे काम भी अभी आगे करना बहुत ही ज़रूरी है. लोगों को अवेयर नहीं है अभी लोग कि नहीं, एनवायरनमेंट को अभी कैसे बचाना चाहिए और सब कुछ. आप क्या कहोगे, अवेयरनेस अभी आप अभी चलो यहाँ पे पेंटिंग्स तो कर रहे हैं मगर और आप कैसे अवेयरनेस अभी क्रिएट करते हो सब लोगों में? हम जैसे ऐसे वर्कशॉप्स करते हैं ताकि सबको पता चले कि क्या, अभी जैसे हमने करा था दान देने का वर्कशॉप करा था ताकि लोगों को अवेयरनेस, ऐसे जैसे ये हैप्पी स्ट्रीट का काम ही यही है, वो अवेयरनेस ही फैला रहे हैं. ऐसे छोटे छोटे इवेंट्स वर्कशॉप से लोगों को पता चलेगा कि क्या होता है, उनको नॉलेज बढ़ेगी. एडवर्टाइजमेंट्स है, टीवी है, ये सब चीज़ें हैं जिससे नॉलेज बढ़ रही है लोगों की और वो अवेयरनेस फैल रही है धीरे धीरे.
બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે અવેરનેસની વાત અત્યારે હાલ તો જોવામાં રહી છે, અવેરનેસ અત્યારે હાલ તો દરેક લોકો ફેલાઈ રહ્યા છે અને દરેક લોકો ક્યાંક આગળ પણ વધી રહ્યા છે, પણ આ તમામ વસ્તુની વચ્ચે અત્યારે એક જ બાબત યથાવત જોવા મળતી હોય છે કે આ વખતે આ અવેરનેસ અને તેની સાથે આ વખતે ક્યાંક પર્યાવરણને લગતી અત્યારે તો જે માહિતી પણ અત્યારે તો મેળવવી બહુ જરૂરી જોવા મળતી હોય છે. સાથે જ્યારે અત્યારે પર્યાવરણની વાત કરીએ છીએ, અલગ અલગ અત્યારે તો જે કાર્યક્રમો પણ અત્યારે તો અહીંયા જોવા મળી રહ્યા છે, આપણે અહીંયા જે અલગ અલગ કાર્યક્રમો થકી જે જાણવાનો એક પ્રયત્ન કરીશું. અહીંયા પણ જે અલગ અલગ જે ગેમ્સ અત્યારે હાલ તો જોવા મળતી હોય છે, દરેક લોકોને ગેમ્સની સાથે સાથે એક વર્કશોપની સાથે સાથે જે એન્વાયરમેન્ટને લગતી અત્યારે હાલ તો માહિતી અત્યારે દરેક લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ પણ હાથ ધરવામાં આવે છે, કે જેમાં અત્યારે માત્ર માત્ર યુવા વર્ગ નહીં પરંતુ બાળકોની સાથે સાથે અત્યારે તો જે દરેક એજ ગ્રુપના લોકો અત્યારે અહીંયા જોડાતા હોય છે અને ક્યાંક જે એન્વાયરમેન્ટને લગતી અત્યારે તો માહિતી પણ પહોંચાડતા હોય છે. સાથે જ આપણે અહીંયા એક યુવા મિત્ર સાથે વાત કરીશું, જે આપનું નામ? મારું નામ જિજ્ઞેશ ફુમકિયા છે. મિલ્કે બાટે ખુશિયા એક એનજીઓ અમે ચલાવીએ છીએ. આની અંદર અમે એવરી સન્ડે ફન એક્ટિવિટીઝ કરાવીએ છીએ, કિડ્સને કોન્સન્ટ્રેશન, માઇન્ડ કોન્સન્ટ્રેશન થાય એ બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. જિજ્ઞેશભાઈ, પર્યાવરણની વાત કરી રહ્યા છીએ અત્યારે તો એન્વાયરમેન્ટને અત્યારે લગતી ઘણી બધી જે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, એન્વાયરમેન્ટને અવેરનેસ એ માત્ર માત્ર એક દિવસ પૂરતી નહીં પરંતુ એમ કહેવાય ને કે એક લાઈફ ટાઈમ અત્યારે હાલ તો હોવી જોઈએ, તેના લઈને હવે અત્યારની જે સિચ્યુએશન્સને વાત કરીએ તો જે ગરમી જે દિવસે ને દિવસે વધી રહી છે, હવે આમાં યંગસ્ટર્સ અને નાના કિડ્સ આ બંનેને એક અવેરનેસ આપણે એ આપી શકીએ કે બને એટલું પ્લાન્ટેશન્સ વધારે કરવું જોઈએ, પ્લાન્ટ્સની કેર કરવી જોઈએ અને જે પ્લાસ્ટિકનો યુઝ છે એ બને એટલો આપણે ઓછો કરવો જોઈએ. એક બાજુ એમ જોવા મળે છે જિજ્ઞેશભાઈ કે ક્યાંક ક્લાઇમેટ ચેન્જ એ અત્યારે સૌથી મોટો એમ કે અસરકારક પરિબળ જોવા મળતું હોય છે, સૌથી વધારે જે અફેક્ટ અત્યારે જે આપણી અર્થને કરતું હોય છે, પણ અત્યારે એમ કહેવાય ને કે એક દિવસ પૂરતું નહીં, લાઈફ ટાઈમ તો કરવું છે, પણ સાથે યુવા વર્ગ અત્યારે તો આગળ આવવું બહુ જરૂરી છે. આપણે જ્યારે ડ્રગ્સ માટે પણ ઘણી બધી અવેરનેસ આપણે ફેલાવતા હોઈએ છીએ, આ એન્વાયરમેન્ટને લગતી અત્યારે તો અવેરનેસ કેવી રીતે ફેલાવવી જોઈએ આપના મતે? અમે ક્લીન અપ ડ્રાઈવ ને એવું બધું ઓર્ગેનાઇઝ કરીએ છીએ, પછી કાર્બન ફૂટપ્રિન્ટ જે મેઇન છે એ કેવી રીતે ઓછું કરવું એના રિલેટેડ જે સેમિનાર હોય છે એ અમે કોક વચ્ચે કન્ડક્ટ કરતા હોઈએ છીએ, એના લીધે જ પબ્લિક અવેર થાય. અને કાર્બન ફૂટપ્રિન્ટ અત્યારે તમને ખબર છે કે આપણે 28% ટ્રી છે, તો એ કેવી રીતે આગળ વધારવું, શું કરવું, એના લીધે અમારું આખું ગ્રુપ છે એ અવેરનેસ ફેલાવીએ છીએ. 2 વર્ષ પહેલાં IPL હતી આ અમદાવાદમાં, તો એમાં વેસ્ટ મેનેજમેન્ટનું એક હતો પ્રોગ્રામ, એમાં અમે ભાગ લીધેલો છે આખા IPL મોટેરા સ્ટેડિયમમાં, ને ત્યાં જઈને અમે બેનર લઈને એ બધું લઈને અમે એઝ અ વેસ્ટ મેનેજમેન્ટ ચૂકો કચરો ને ભીનો કચરો કેવી રીતે નાખવો, શું કરવું એ બધું એના માટે અવેરનેસ કેમ્પેનિંગ અમે બધાએ ભેગા થઈને કર્યું છે. જિજ્ઞેશભાઈ, સોશિયલ મીડિયા અત્યારે સૌથી વધારે એમ કહેવાય ને કે અસરકારક છે. સોશિયલ મીડિયા ઉપર આપણે એક પોસ્ટ મૂકીએ ને તો ઘણી બધી વાયરલ થતી હોય છે, કોઈ પછી એ કોઈ પણ પ્રકારની હોય, બરાબર, એ સારી પણ હોય ખોટી પણ હોય ફટાફટ ફેલાતી હોય, કારણ કે વોટ્સએપ યુનિવર્સિટી અત્યારે એક એવું માધ્યમ છે ને કે જ્યાં અત્યારે કોઈ દિવસ અને પ્રૂફ અત્યારે નથી ચેક કરવામાં આવતું, ડાયરેક્ટ મૂકી દેવામાં આવતું હોય છે. સોશિયલ મીડિયામાં અત્યારે તો અવેરનેસ અત્યારે તો ક્રિએટ કરવા માટે, એન્વાયરમેન્ટની અવેરનેસ ક્રિએટ કરવા માટે કેવી રીતની કામગીરી કરવી બહુ જરૂરી છે? અત્યારે યંગસ્ટર્સને લઈને અને કિડને લઈને વાત કરીએ તો કિડને લઈને આપણે કાર્ટુનિઝમ એ રીતના પોસ્ટર્સ બનાવી શકીએ છે કે જે લોકોને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કિડ્સને કે લાઈક આ રીતનો આપણે પોલ્યુશનને કંટ્રોલ કરી શકીએ છીએ, અને એના પછી ડ્રાય છે પછી વેટ છે એ કચરાને આપણે અલગ કરી શકીએ છીએ. એક ડસ્ટબિન આપણે ઘરની અંદર 2 અલગ અલગ રાખવાનું પણ આપણે કિડ્સને પણ આપણે કહી શકીએ છીએ. એમ કહેવાય છે કે પર્યાવરણને લગતી વિગતો માત્ર માત્ર એક યુથની જવાબદારી, બટ આ ઈચ એન્ડ એવરી પર્સનની અત્યારે તો જવાબદારી બને છે, પણ ક્યાંક અત્યારે એ અવેરનેસ અને ક્યાંક એમ કહેવાય ને કે બાબતો ખાલી બોલવામાં આવતી હોય છે, ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં કે અમે છે ને અત્યારે અમે અહીંયા જે એક્ટિવિટીઝ કરીએ છીએ એક્ટિવિટીઝ ઉપરથી અમે એક ગ્રુપ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે જે એક નેટવર્કનું કામ કરે છે, એની અંદર અમે એવરી સન્ડે એ રીતની એક્ટિવિટીઝ અને એ રીતનું અમે કરીએ છીએ જેનાથી પોલ્યુશન કંટ્રોલ થાય, અને અમે એ રીતની ફૂડ ડોનેશન ડ્રાઈવની સાથે સાથે એન્વાયરમેન્ટને રિલેટેડની અમે ક્લીનઅપની ડ્રાઈવ્સ પણ એ રીતે કરીએ છીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ, અને અમે એ લોકોને પણ એ રીતનું કહીએ છીએ કે તમારા એરિયાઝની અંદર આ રીતનું ક્યાંય હોય તો આપણે ફરીથી એક એ રીતની ડ્રાઈવ કરીએ કે એરિયાને પણ આપણે ક્લીનઅપ કરી શકીએ, અને એ દરેકે દરેક અમે ફોટોઝ અને વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ થ્રુ અને વોટ્સએપ થ્રુ અમે અપલોડ કરીએ છીએ, સોશિયલ મીડિયા થ્રુ અમે એટલું બધું એનું નેટવર્કિંગ કરીએ છીએ કે ડેઈલી દરેક યંગસ્ટર્સ અને કિડ્સ એ બધા જોવે, ઇન્સ્પાયર થાય, અમારી હારે જોઈન થાય, એઝ વેલ એઝ એ લોકો પોતાની રીતે પણ એક નાનું અમથું ગ્રુપ બનાવી અને એ ડ્રાઈવને આગળ કન્ટિન્યુ કરી શકે છે.
સાચી વાત છે. અત્યારે હાલ તો એન્વાયરમેન્ટને લગતી વિગતો તો ઘણી બધી જોવા મળતી હોય છે, પણ અત્યારે હાલ તો અવેરનેસ પણ અત્યારે હાલ તો એટલી જ અત્યારે હાલ ફેલાવી બહુ જરૂરી જોવા મળતી હોય છે અત્યારના સમયમાં. ક્યાંક અત્યારે તમામ લોકો એમ એક જ બાબતને અત્યારે હાલ વિચારતા હોય છે કે ના અવેરનેસ અત્યારે હાલ તો કેવી રીતે ફેલાવી, કેવી રીતે અત્યારે હાલ તો આગળ વધવું. પણ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સવાલ પણ એ જ યથાવત હોય છે કે ના અવેરનેસ આપણે ફેલાવીએ તો છીએ, પણ યોગ્ય રીતે અત્યારે હાલ તો કેવી રીતે અત્યારે હાલ તો અવેરનેસ ક્રિએટ કરવી બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે પર્યાવરણની વાત કરીએ છીએ એક બાદ એક છે, ત્યારે દરેક લોકો એમ જ કહે છે કે ના સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય એવું જે પરિબળ હોય કે જેના કારણે અત્યારે હાલ તો અમે આજે આખી જે વિગતો છે ક્યાંક તેની અવેરનેસ અત્યારે હાલ તો ફેલાવી રહ્યા છે. પણ જે ક્લાઇમેટ ચેન્જ એ સૌથી મોટું પરિબળ છે અને એને જ અત્યારે હાલ તો ક્યાંક અત્યારે સમજવું બહુ જરૂરી જોવા મળતું હોય છે. અને સાથે જ્યારે આપણે આ પરિબળની વાત કરતા હોઈએ છીએ, આ પરિબળ ઘણું મહત્ત્વનું અત્યારે હાલ તો જોવા મળતું હોય છે અને આ પરિબળમાં જ અત્યારે હાલ તો કેવા પ્રકારની અત્યારે હાલ તો કામગીરી આધારવામાં આવે છે તેને લઈને પણ ક્યાંક અત્યારે તો ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એક બાજુ અહીંયા પણ આપણે જોઈ રહ્યા છો કે અલગ અલગ જે સ્ટોલ હોય છે અને તેમાં જે અવેરનેસ અત્યારે હાલ તો ફેલાવવાનું એક કામ અત્યારે હાલ તો કરવામાં આવી રહ્યું છે. આપ અહીંયા જે જોઈ રહ્યા છો કે એક બાજુ જે આ પ્લાન્ટેશનની વાત કરી રહ્યા છે, અલગ અલગ ગેમ્સ હોય છે અને ગેમ્સમાં પણ અત્યારે હાલ તો કેવી રીતનું અત્યારે હાલ તો કામ થતું હોય છે, શું થતું હોય છે તેને લઈને પણ અત્યારે હાલ તો જે અવેરનેસ અત્યારે હાલ તો જે ફેલાવવામાં આવતું હોય છે. અને સાથે આપ અહીંયા જોઈ રહ્યા છો કે અત્યારે હાલ તો જે અલગ અલગ લોકોને જે પ્લાન્ટ પણ અત્યારે હાલ તો જે આપવામાં આવી રહ્યા છે. અને સાથે જ્યારે આપણે અહીંયાની વાત કરીએ તો અહીંયા પણ આપણી સાથે એક જે બેન જોડાયા છે, જે આપનું નામ? મારું નામ વંશી શુક્લા છે. હું અમદાવાદ ગ્લોબલ શેપર્સમાંથી એક શેપર છું. આજે એન્વાયરમેન્ટ ડે થીમ છે હેપી સ્ટ્રીટમાં, તો અમને બધા લોકો જે બધી જ એજ ગ્રુપમાં અમારે વેટ વેસ્ટ ડ્રાય વેસ્ટ ટી વેસ્ટ આ જે બધી કેટેગરીઝ છે એના વિશે અમારે અવેરનેસ ફેલાવવી હતી. એના માટે એક્ટિવિટી રાખી છે જ્યાં વેટ વેસ્ટ, ડ્રાય વેસ્ટ અને ઇ વેસ્ટના અમે બિન્સ રાખ્યા છે અને એક્ઝામ્પલ્સ છે કે કયો વેસ્ટ કયામાં જાય છે. અગર 30 સેકન્ડ્સમાં આ લોકો કમ્પ્લીટ કરે છે, 10થી વધારે વેસ્ટ કલેક્ટ કરે છે, તો અમે એમને પ્લાન્ટ આપીએ છીએ જે એમના ઘરે જઈને રોપશે, તો એમને ટ્રી પ્લાન્ટેશન અને પ્લાન્ટેશન રિલેટેડ અવેરનેસ પણ આવશે અને કયો કચરો કયા ડસ્ટબિનમાં નાખવો જોઈએ એની પણ સમજ પડે છે. સાચી વાત છે. અને એક બાજુ એમ કહેવાય ને કે આ એક શરૂઆત છે, હજુ તો એમ કહેવાય આ તો દરેક લોકો અત્યારે હાલ તો કરવું બહુ જરૂરી છે. ઘરથી શરૂઆત થાય છે પણ લોકો સુધી અત્યારે તો પહોંચાડવું બહુ જરૂરી છે. કેવી રીતે અત્યારે તો પહોંચાડવું પડે એ અમે એટલે જ એ કર્યું છે કે જે પણ બધા જ ગ્રુપના લોકો છે એમના અંદર, સ્પેશિયલી યુથની અંદર, કારણ કે યુથ આજે બહુ વધારે આપણા કન્ટ્રીમાં થઈ ગયું છે ને એ જ આપણું કાલનું ફ્યુચર છે, એટલે એમના માટે આ ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી થ્રુ અમે એક મેસેજ પહોંચાડવામાં માંગીએ છીએ કે જેટલી જ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે એટલી આપણી જ રિસ્પોન્સિબિલિટી છે એન્વાયરમેન્ટ. એવું લાગે છે કે આ માત્ર ને માત્ર એક યુથની રિસ્પોન્સિબિલિટી નથી, ઈચ એન્ડ એવરી પર્સનની અત્યારે તો આ છે રિસ્પોન્સિબિલિટી છે, પણ યુથ જે અવેરનેસ લાવશે એ યુથ ભવિષ્ય છે, એટલે આજે એમના પર વધારે કામ કરવામાં આવે છે. એ લોકોનો અવાજ બુલંદ છે, એ લોકો સ્ટ્રોંગ છે, એટલે એ લોકો બધાને આ મેસેજ પહોંચાડી શકશે. સાદિક સવાલ એ પણ કે આપણે સોશિયલ મીડિયા છે ને અત્યારે બહુ જ વધારે પડતું ઇન્ફ્લુએન્સ હોય છે, આપણે કોઈ પણ વસ્તુ હોય ને તો આપણે ફટાફટ આમ છે ને શેર કરી દેતા હોઈએ છીએ. આ વસ્તુને અત્યારે તો શેર કરવી કેટલી જરૂરી છે લોકો? આ વસ્તુ શેર કરવી બહુ જ બહુ જ બહુ જ વધારે જરૂરી છે. સ્કૂલ્સમાં પણ આના વિશે વધારે ને વધારે ભણાવવામાં આવવું જોઈએ અને જેટલી પણ અવેરનેસ ફેલાઈ રહ્યા છે એને આપણી રિસ્પોન્સિબિલિટી માનીને બધાએ કામ કરવું જોઈએ છે. સાચી વાત છે. અને સાથે આ આપણે યુથની તો વાત કરીએ, સાથે સાથે એક સ્કૂલની પણ એક જવાબદારી હોય છે અને એક એમ કહેવાય ને કે સ્ટુડન્ટ્સમાં અત્યારે હાલ તો આગળ વધે. ઇવન આપણે તો આ તો અમદાવાદની વાત કરીએ છીએ પણ અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ શહેરમાં, અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રકારની અત્યારે તો અવેરનેસ થવી બહુ જરૂરી છે. તેના માટે પણ શું કહેશો કે ના કે ત્યાં અવેરનેસના કેવા કાર્યક્રમો થવા બહુ જરૂરી છે, માત્ર કાર્યક્રમ નહીં પણ ઇમ્પ્લિમેન્ટેશન પણ થવું બહુ જરૂરી છે. ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ જ જરૂરી છે અને સ્કૂલ્સ માટે હું એ કહેવા માંગીશ કે ખાલી મેથ, સાયન્સ, ઇંગ્લિશ આ સબ્જેક્ટ પર ફોકસ જરૂરી છે પણ સાથે સાથે પર્યાવરણ એક એવો સબ્જેક્ટ છે જેના પર આપણે ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. દરેક લેવલ પર, ગામડાઓથી લઈને શહેરો, બધી જ જગ્યાએ આની જરૂર છે. નીડ ઓફ ધ આર છે એન્વાયરમેન્ટની અવેરનેસ આ સમયે. સાચી વાત છે. દર્શક મિત્રો, એક બાજુ જે રીતે એન્વાયરમેન્ટની વાત કરી રહ્યા છે, એન્વાયરમેન્ટની અત્યારે તો નીડ દરેક લોકોને હોય છે, પણ હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળે છે અને ઇવન અત્યારે હાલ તો એન્વાયરમેન્ટને લગતી અત્યારે તો કેવી રીતની અવેરનેસ અત્યારે હાલ તો જે ફેલાવી બહુ જરૂરી છે. દરેક લોકો માત્ર એમ જ કહે છે કે ના
એન્વાયરમેન્ટને લગતી તરત કામ કરીશું પણ હવે આ કામ કેવી રીતે કરીશું તરત જાગૃતતા તરત જે કેળવીશું તેને લઈને પણ તરત એક બાબત યથાવત જોવા મળતી હશે. આપ અહીંયા પણ જુઓ છો કે એક અનેક એવો સ્ટોલ છે કે જ્યાં એમ કહેવાય કે અલગ અલગ એક્ટિવિટીઝ અત્યારે તો હાથ ધરવામાં આવે છે અને અલગ અલગ એક્ટિવિટીઝમાં અત્યારે એમ કહેવાય કે જે અત્યારે પેઇન્ટિંગ્સ કરીને કે અત્યારે દરેક સ્ટુડન્ટને એક માહિતી અત્યારે તો પહોંચાડવામાં આવતી હોય છે અવેરનેસને લઈને. અને જે રીતે જુઓ છો કે અત્યારે તો અલગ અલગ ક્લેઝ હોય છે કે પછી રંગ હોય છે કે તેનાથી અત્યારે તો જે એન્વાયરમેન્ટને લગતી એક અવેરનેસ ફેલાવવા માટેનો એક પ્રયત્ન ધરવામાં આવતો હોય છે. આપણી સાથે એક બેન જોડાઈ ગયા છે, તેમની સાથે વાત જ. તમારું નામ? શ્રેયા. શ્રેયા, એન્વાયરમેન્ટ ડેની વાત થાય છે, એન્વાયરમેન્ટની વાત થાય છે પણ ક્યાં કેટલી અવેરનેસ જોવા મળતી નથી, શું કહેશો તમે? બહુ સાચી વાત છે, અવેરનેસ જોવા મળતી નથી. જે રીતે ડિજિટલ વર્લ્ડ આપણું એક્સપાન્ડ થઈ રહ્યું છે, સો સ્પેશિયલી વી આર રનિંગ ધીસ એક્ટિવિટીઝ ફોર કિડ્સ. જ્યાં આગળ અમે લોકો રિસાયકલ પેપર્સ યુઝ કરી રહ્યા છીએ, વી આર ગિવિંગ ધ ઇમ્પોર્ટન્સ કે વાય વી નીડ ટુ યુઝ ઇકો ફ્રેન્ડલી વસ્તુ વધારે યુઝ કરવી જોઈએ અને એ બધી વસ્તુ માટે થઈને વી આર મેકિંગ ધેમ મેક ડિફરન્ટ બુક માર્ક્સ કેવી રીતે તમે બનાવી શકો રિયુઝેબલ પેપર્સમાંથી અને એની અવેરનેસ આપી રહ્યા છીએ. સાથે જ્યારે તમે એમ કહો છો કે અત્યારે તો અવેરનેસ અત્યારે તો ફેલાવવી બહુ જરૂરી છે પણ આ દરેક લોકો સુધી પહોંચવું પણ બહુ જરૂરી છે. દરેક લોકો એમ કહે છે કે અમે અવેરનેસ ફેલાવીએ છીએ બટ એટલું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક જોવા મળતું નથી, તેને લઈને પણ યસ, સો બીકોઝ ઓફ દેટ લેક ઓફ અવેરનેસ ઓનલી વી આર મેકિંગ ધેમ મેક ધોઝ બુક માર્ક્સ જે પોતે ઘરે કેરી કરી શકે અને એઝ અ સુવિનિયર એ લોકોને રિમેમ્બરન્સ રહે કે હા આવી કોઈ એક્ટિવિટી કરી હતી. એટલા માટે અમે દેર ઇઝ નો એજ લિમિટ, તો હરેક ગ્રુપના એજ ગ્રુપના લોકો આવીને ડિફરન્ટ એક્ટિવિટીઝ કરી રહ્યા છે એન્ડ દે આર ગેટિંગ મોર અવેર દેટ યસ વાય ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ યુઝેજ વધારે કરવો જોઈએ. તમે એમ કહ્યું કે અત્યારે તો પેપરનું રિસાયકલિંગ અત્યારે તો જે કરવામાં આવતું હોય છે, કેવી રીતે યુઝ કરવામાં આવતો હોય છે એની અવેરનેસ એક કેવી રીતે પણ એને એમાં શું કરવાનું હોય છે કે જેનાથી અવેરનેસ ફેલાય? યસ, તો સિમ્પલ છે કે જેટલા પણ આપણી પાસે યુઝ કરેલી રિસાયકલ વસ્તુઓ છે જે આપણે રિસાયકલ કરી શકીએ છીએ, તો બ્રીફ કરીએ અમે એમને કે તમે જે તમારા ઓલરેડી પેપર્સ છે એને થ્રો આઉટ નહીં કરીને એને કઈ રીતે ડ્રાઇડ આઉટ કરીને એને રિયુઝ કરી શકો. ડ્રાઇડ આઉટ ફ્લાવર્સને તમે ફેંકી નહીં દો અને એ ફ્લાવર્સને તમે રિયુઝ કરીને તમે એમાંથી કોઈ બુક માર્ક્સ બનાવી શકો છો, તો એ વસ્તુનું અમે એમને આપીએ છીએ નોલેજ. અત્યારે દર્શક મિત્રો એમ જ કહેવાય છે કે અત્યારે તો કામ ઘણા બધા અત્યારે તો જે હાથ ધરવામાં આવતો હોય છે અને તેની સાથે અવેરનેસ ફેલાવવાનો એક પ્રયત્ન અત્યારે તો જે હાથ ધરવામાં આવતો હોય છે અને તેની વચ્ચે હવે આ વખતે જોવાનું એ છે કે આ વખતે અત્યારે તો કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવતી હોય છે. તો દર્શક મિત્રો આપણે જે રીતે જાણ્યું અત્યારે તો યુથ પણ પર્યાવરણને લઈને ઘણી બધી કાર્યવાહી કરી રહ્યું છે, સાથે સાથે અત્યારે તો કામગીરી આગળ પણ હાથ ધરવામાં આવનાર છે. હવે સમય એ જ યથાવત છે કે અત્યારે તમામ લોકો પર્યાવરણને લઈને જાગૃતતા કેળવવા માટે કેવી રીતે આગામી સમયમાં આગળ આવે છે. નિર્માણ ન્યૂઝ ફરી એકવાર આપ સૌને અપીલ કરે છે કે આ પર્યાવરણની જાળવણી, પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી ના હોય પરંતુ તમામ લોકો અત્યારે તો આગળ આવે, તમામ લોકો એક મેસેજ પહોંચાડે. સોશિયલ મીડિયા અત્યારે ઘણું બધું જે આગળ પડતું છે, તમામ લોકો સોશિયલ મીડિયામાં માત્ર એક દિવસ પૂરતો જે મેસેજ મૂકી દેતા હોય છે પરંતુ એ મેસેજ નહીં પરંતુ તમામ લોકોએ ક્લાઇમેટ ચેન્જને લઈને અને સાથે પર્યાવરણને લઈને પણ એટલું જ જાગૃત થવું બહુ જરૂરી છે. આપણે માત્ર કહીએ છીએ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો પણ વૃક્ષો વાવવાની જવાબદારી માત્ર કોર્પોરેશન કે સરકારની નહીં પરંતુ અત્યારે તમામ લોકોની પણ હોય છે. તો દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌને નમ્ર વિનંતી છે કે અત્યારે તો પર્યાવરણનું જતન કરવા માટે રિપ્લાન્ટેશન તો અત્યારે કરવું બહુ જરૂરી છે અને દરેક લોકો એક નેમ પણ અત્યારે તો વ્યક્ત કરવી જોઈએ કે અમે પર્યાવરણને માટે કંઈક ને કંઈક કામ કરીશું. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ આપશું. નમસ્કાર. જેટલી જ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે એટલી આપણી જ રિસ્પોન્સિબિલિટી છે એન્વાયરમેન્ટ. ઇકો ફ્રેન્ડલી વસ્તુ વધારે યુઝ કરવી જોઈએ.